ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મક્કમ મનોબળ સાથેની લડાઈ સામે સરકાર ઘૂંટણીએ પડી. મોરિયાના સીએચસીમાં ઓક્સિજન મળવાથી મૃતપાય હાલતમાં પડેલ સીએચસી ફરી ધમધમતું થયું. કેબિનેટની બેઠકમાં તમામ ધારાસભ્ય અને પ્રજાપ્રતિનિધિઓની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરાયો. કોરોનાના કપરા સમયમાં પણ પોતાની તબિયત ના તંદુરસ્ત હોવા છતાં ચૂંટણી સમયે પ્રજાને આપેલા વચનો પાળવા માટે તથા પ્રજાને પડતી હાલાકીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મોહિમ હાથ ધરાઈ હતી, જેમાં વડગામ તાલુકાના મોરિયા ખાતે આવેલી સીએચસીમાં 21 જેટલા બેડની સુવિધા હોવા છતાં માત્ર ઓક્સિજનની અછતના કારણે આ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બંધ હાલતમાં પડ્યું હતું, જેની મુલાકાત દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જિલ્લા કલેક્ટરની લેખિતમાં રજૂઆતો સાથે ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારતા બનાસકાંઠા તંત્ર સફાળો જાગીને તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરી ફરી આ સીએચસીને ધમધમતું કરવાની સરાહનીય કાર્ય કર્યું હતું, જેમાં હાલમાં 8 જેટલા એક તરફ સમગ્ર ગુજરાતની અંદર લોકો ઓક્સિજન અને એક પથારી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વડગામ વિધાનસભાના મોરિયા ગામે આવેલા સીએચસીમાં 21 બેડ ખાલી પડેલા અને મેં વિઝિટ દરમિયાન બહુ ગંભીર નોંધ લીધી અને સરકારી તંત્રને ચેતવણી આપેલી કે કોઈપણ સંજોગોમાં જો 72 કલાકની અંદર આ સીએચસીને આ સરકારી દવાખાનાને ધમધમતું ના કર્યું, અહીં ઓક્સિજન પૂરો પાડીને કોરોનાના દર્દીઓને સારવાર શરૂ ના થઈ તો કલેક્ટર ઓફિસે મારા ધરણા ઉપર અને આંદોલન ઉપર બેસવાની ફરજ પડશે. એનો નતીજો એ આવ્યો, એનું પરિણામ એ આવ્યું કે આજે મોરિયાના સીએચસીમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ થઈ ચૂકી છે, ઓક્સિજનની પણ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે અને મને લાગે છે એક બહુ મહત્ત્વપૂર્ણ સફળતા છે. અને આ વિડીયોના માધ્યમથી એ પણ જણાવું કે મોરિયા અને આજુબાજુના ગામોના જે પણ કોરોનાના દર્દીઓ જેમને ઓક્સિજનની જરૂર છે અને ઓક્સિજનની જરૂર નથી એવા તમામ લોકો આ મોરિયાના સીએચસીમાં ભરતી થઈ શકે છે, એડમિટ થઈ શકે છે.